हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेयर करीस एक इंस्टंट नास्तानी रेसिपी जे खावामां खूब ज स्वादिष्ट लागे छे अने फक्त एक ज चमची तेल में आखा घर माटे आ नास्तो बनी अने तैयार थई जाय छे। तो चलो आपणे तेनी रेसिपी जोई लईए। रेसिपी सारी लागे तो चेनल ने लाइक अने शेर जरूरथी करजो। તેની સાથે સાથે જો તમે ચેનલ ઉપર નવા હોય તો પહેલાં તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો। ચેનલને સબસ્ક્રાઇબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે। તો ચાલો હવે આપણે ટેસ્ટની સાથે સાથે હેલ્ધી નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે મેં અહીંયા એક કપ જેટલો રવો લીધેલો છે। ત્યારબાદ તેમાં અડધો કપ જેટલું દહીં એડ કરીશું। જેટલો પણ રવો લીધો હોય તેનું અડધું આપણે દહીં લેવાનું છે અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં સેમ અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે અને તેને પણ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને 10 મિનિટ સુધી ઢાંકી અને રેસ્ટ આપીશું જેથી કરીને આપણો રવો એકદમ સરસ રીતે ફૂલી જશે। તો તમે જોઈ શકો છો આપણું બેટર 10 મિનિટ પછી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે તેમાં ટેસ્ટને અકોર્ડિંગ 1 ચમચી જેટલું આપણે નમક એડ કરીશું અને 1/2 ચમચી જેટલો આપણે કુકિંગ સોડા એડ કરીશું। જો તમારે કુકિંગ સોડા એડ ના કરવો હોય તો તમે ઈનો પણ એડ કરી શકો છો અને ઉપર 1/2 ચમચી જેટલું પાણી એડ કરી અને તેને બેટરમાં એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। આ પ્રોસેસ જ્યારે નાસ્તો બનાવવો હોય ત્યારે ઇન્સ્ટન્ટ જ કરવાની છે। તો હવે નાસ્તો બનાવવા માટે બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને અહીં આપણો તવો પણ એકદમ સરસ રીતે ગરમ જ છે। તો આપણે તવા ઉપર એકદમ સરસ રીતે પહેલાં તો તેલ સ્પ્રેડ કરી દઈશું। તમે ઘી અથવા બટરનો ઉપયોગ પણ કરી શકો છો। ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને તૈયાર કરેલા બેટરમાંથી આ રીતે 1-1 ચમચીના માપના આપણે બેટર જે તવો છે તેના ઉપર પાડી દઈશું એટલે તે બિલકુલ આ રીતેનું બની જશે અને 1 મિનિટમાં તે એક તરફ સરસ રીતે કૂક થઈ જશે। ત્યારબાદ તાવીથાની મદદથી આપણે તેને સાઈડ ચેન્જ કરી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે એક તરફ તે કૂક થઈ ગયું છે। હવે સેમ આ જ રીતે આપણે તેને બીજી તરફ પણ કૂક થવા દેવાનું છે અને બંને તરફ કૂક થઈ જાય ત્યારબાદ તેને આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું અને હવે સેમ આ જ રીતે આપણે જે બાકીનું બેટર છે તેના પણ આ રીતેના નાની નાની પેનકેક્સ જેવું કરી અને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધા જ મેં બેટરમાંથી પેનકેક બનાવી અને તૈયાર કરી લીધી છે તે બિલકુલ આ રીતેની બની છે। ત્યારબાદ હવે આપણે આ રીતેનું એક પેન લઈશું અને તેમાં 1-2 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1/2 ચમચી જેટલું જીરું અને ફ્રેશ લીમડાના પાન એડ કરીશું। ત્યારબાદ તેમાં બારીક સમારેલા મરચા એડ કરીશું। જો તમે બાળકો માટે બનાવતા હોય તો મરચાને અવોઈડ પણ કરી શકો છો। ત્યારબાદ 2 નંગ બારીક સમારેલી ડુંગળી અને 2 નંગ બારીક સમારેલા ટામેટા એડ કરીશું અને બધા જ વેજીટેબલ્સને પહેલાં તો આપણે એકદમ સરસ રીતે કૂક થવા દઈશું। ત્યારબાદ હવે તેમાં 2 ચમચી જેટલો ટમેટો કેચઅપ એડ કરીશું અને 1 ચમચી જેટલો આપણે તેમાં મેગી મસાલો એડ કરી દઈશું। જો તમારે મેગી મસાલો એડ ના કરવો હોય તો તે બિલકુલ ઓપ્શનલ છે। હવે આપણે મસાલામાં એડ કરીશું 1 ચમચી જેટલું નમક, લાલ મરચું પાવડર, હળદર અને ધાણા જીરું પાવડર। બધા જ મસાલા તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો અને હવે એક વખત આપણે સરસ રીતે બધું જ એકદમ મિક્સ કરી દઈશું અને ત્યારબાદ જે આપણે બેટરમાંથી નાની નાની પેનકેક્સ બનાવી અને તૈયાર કરી છે તે એડ કરી દઈશું અને જે આપણે મસાલો અને ગ્રેવી તૈયાર કરી છે તેની જોડે ખૂબ જ સરસ રીતે પહેલાં તો તેને મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણો ખૂબ જ સરસ એવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી ઇન્સ્ટન્ટ નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે। આ નાસ્તાને તમે સવારે નાસ્તામાં લઈ શકો છો તેમજ સાંજે ભૂખ લાગે ત્યારે ખૂબ જ જલ્દીથી બનાવી અને તૈયાર કરી શકો છો અને આ રીતેનો નાસ્તો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી સારી લાગે તો તેને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।